નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ 15 સંભાવના વિશે વાત કરીશું. તો આજે આપણે સમ સંભવી પરિણામ વિશે વાત કરીશું, બરાબર. તો લેક્ચર 1 ની અંદર આપણે જોયું હતું કે આપણે ધોરણ 10 ની અંદર સૈદ્ધાંતિક સંભાવના એટલે કે થિયોરિટિકલ પ્રોબેબિલિટી વાત કરવાની છે. આપણે ધોરણ 9 ની અંદર પ્રાયોગિક સંભાવના એટલે કે પ્રેક્ટિકલ પ્રોબેબિલિટી વિશે વાત કરી હતી. તો સમસંભવી પરિણામ સૈદ્ધાંતિક સંભાવના સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તો સમસંભવી પરિણામ વિશે જાણતા પહેલા આપણે એક ઉદાહરણ લઈ લઈએ. તો એક 52 પત્તાની થોકડી છે અને થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે ત્યારે તે પત્તું 91 હોય તેની સંભાવના લખો, સંભાવના ગણો. તો મિત્રો તમે જાણો છો કે 52 પત્તાના ગંજીફામાં 91 કુલ કેટલા પત્તા હોય છે? 4. કયા કયા? તો એક લાલનો એકકો, કાળીનો એકકો, ફૂલ્લીનો એકકો અને ચોકટનો એકકો. તો જયારે 52 પત્તાના ગંજીફામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો તે 91 હોય તેની સંભાવના ગણો. તો મિત્રો તમે જાણો છો કે 91 કુલ કેટલા પત્તા થાય છે? 4. માટે શક્ય પરિણામોની સંખ્યા અહીં આગળ આપણે કેટલી લઈશું? 4. તો સંભાવનાનું સૂત્ર તમે જાણો છો, સંભાવના બરાબર ઘટનાના પરિણામ ભાગ્યા શક્ય તમામ પરિણામ. તો ઘટનાના કુલ પરિણામ કેટલા થાય છે? 4 એકા. અને શક્ય તમામ પરિણામ એટલે કે થોકડી પત્તાની થોકડીમાં કુલ કેટલા પત્તા છે? 52 પત્તા. તો આપણે કુલ પરિણામ લઈશું 52, બરાબર. તો સંભાવના પી ઓફ એ બરાબર ઘટનાના શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 4 એકા એટલે કે 4. અને કુલ પત્તા થશે 52. આપણે 52 ના અવયવ પાડીશું, 13 × 4 ઉપર 4 અંશમાં 4 કેન્સલ થશે, જવાબ આવશે 1/13, બરાબર. તો પી ઓફ એ એટલે કે 52 પત્તાના ગંજીફામાંથી એકો નીકળે તેની સંભાવના પી ઓફ એ બરાબર 1/13 થશે, બરાબર. તો આ હતો આપણો સંભાવનાનું એક ઉદાહરણ, તેના ઉપરથી આપણે સમસંભવી પરિણામ જોઈશું. તો મિત્રો 52 પત્તામાં ગંજીફામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે પરંતુ તે 91 જ હોય તો એવું બનવું શક્ય નથી, બરાબર. તો તે પત્તું 4 પત્તામાંથી જ આવશે એવું બનવું શક્ય નથી, કારણ કે પત્તાની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 રાજા, રાણી, ગુલામ એમ કુલ 13 પત્તા હોય છે, બરાબર. 13 પ્રકારના પત્તા હોય છે અને તે કુલ 13 પત્તા કુલ 4 રંગના હોય છે, બરાબર. એક લાલનું, કાળીનું, ફૂલ્લીનું અને ચોકટનું. તો શક્ય નથી કે તે આપણે જો આદર્શી ખેંચવામાં આવે તો તે ખાલી 4 મોનું જ એક પત્તું નીકળે, બરાબર. તો 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે ત્યારે જરૂરી નથી કે તે પત્તું 91 જ મળે, બરાબર. તેથી પરિણામ સમસંભવી નથી, બરાબર. આપણે જે કુલ 91 નીકળવાના પરિણામ 4 લીધા તો આ 4 સમસંભવી પરિણામ નથી. આપણને 2 પણ મળી શકે છે, 3 પણ મળી શકે છે, રાજા પણ મળી શકે છે, રાણી પણ મળી શકે છે અને ગુલામ પણ મળી શકે છે, બરાબર. તો આ પરિણામ સમસંભવી નથી. પરંતુ આ પ્રકરણમાં આપણે દરેક પરિણામ, બરાબર, આપણે ધારી લઈશું કે બધા જ પરિણામ કેવા છે? સમસંભવી. તો કઈ રીતે આ પરિણામ સમસંભવી છે તે જોઈએ. તો સમસંભવી પરિણામની અંદર આપણે અન્ય એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એક પાસો છે, બરાબર. તો પાસો તમે જોવો છો કે આ પ્રકારનો એક ચોરસ એટલે કે સમઘન આકારનો આવતો હોય છે, સમઘન કાતો લંબઘન, જેની ઉપર 6
अंक अंकित करेला हो बराबर छ अंको अंकित करेला हो हवे जो आपने पूछवामां आवे के पाछो ज्यारे फेंकवामां आवे छे त्यारे तेनी उपर पांच आवे तेनी संभावना तो पाछो ज्यारे फेंकवामां आवे छे तो आपने एक थी छ अंकोमांथी पांच अंक मळे तेनी संभावना केटली तो आप डायरेक्ट लखी सकीए छीए के घटना ना परिणाम केटलू मळे एक एटले के पांच अने शक्यता परिणाम एटले के छ नी एन घात बराबर आपने एक पासो फेंकी छे तो n बराबर एक लईशु एटले के एक छष्टमांश आपणने संभावना मळशे परंतु ज्यारे पासो फेंकवामां आवे छे त्यारे आपणने एक बे त्रण चार पांच अने छ तो कुल छ नंबर मांथी कोई पण एक नंबर मळी शके छे परंतु आपणने मात्र पांच मळे तेनी संभावना गणवानी छे એટલે કે પાંચ મળે એટલે કે ઘટનાના શક્ય પરિણામો આપણને મળશે ખાલી એક જ અને કુલ પરિણામ મળશે છ એટલે કે જો પાછો ફેંકવામાં આવે તો પાંચ આવે તેની સંભાવના કેટલી થશે એક છષ્ટમાંશ તે જ રીતે આપણે અન્ય એક ઉદાહરણ લઈ લઈએ કે એક થેલી છે બરાબર એ થેલીની અંદર કુલ પાંચ લાલ કલરના દડા અને એક વાદળી કલરનો દડો છે બરાબર પાંચ લાલ કલરના દડા અને એક વાદળી કલરનો દડો છે તો રેડ કલરનો દડો નીકળે તેની સંભાવના ગણો બરાબર તો આપણે રેડ કલરનો દડો નીકળે તેની સંભાવના માટે આપણે ઘટનાના શક્ય પરિણામો કેટલા લઈશું અહીંયા આગળ તો પાંચ લાલ રંગના દડા છે તો ઘટનાના શક્ય પરિણામો લઈશું પાંચ બરાબર હવે થેલીમાંથી કોઈ દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે બરાબર તો કુલ પરિણામો આપણને કેટલા મળશે તો થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો થેલીની અંદર જેટલા કુલ દડા રહેલા છે તે તેના પરિણામોની સંખ્યા મળશે એટલે કે 5 + 1 એટલે કે કુલ પરિણામોની સંખ્યા 6 મળશે એટલે થેલીમાંથી લાલ દડો નીકળે તેની સંભાવના આપણને મળશે 5 છષ્ટમાંશ બરાબર હવે આપણે થેલીમાંથી કોઈ એક યાદચ્છિક દડો પસંદ કરીશું તો આપણને વાદળી દડો મળશે એના કરતા લાલ દડો મળશે તેની સંભાવના વધુ છે પણ એવું નથી કે વાદળી દડો આપણને નહીં મળે બરાબર એટલે કે આ ઘટના સમસંભવી નથી પરંતુ આ પ્રકરણમાં આપણે દરેક ઘટનાને ધારી લઈશું કે તે કેવી છે સમસંભવી બરાબર તો આપણે આગળ ઘટનાઓ વિશે વાત કરવાની છે બરાબર નેક્સ્ટ લેક્ચરની અંદર ઘટનાઓ કે આપણે પ્રાથમિક ઘટનાઓ બરાબર પૂરક ઘટનાઓ પછી ચોક્કસ ઘટનાઓ અને અચોક્કસ ઘટનાઓ બરાબર એટલે કે અનિશ્ચિત ઘટનાઓ વિશે અભ્યાસ કરીશું બરાબર તો આપણે ફર્સ્ટ લેક્ચર ની અંદર સંભાવનાની પ્રસ્તાવના વિશે માહિતી મેળવી કે જેની અંદર આપણે જોયું કે ધોરણ 9 ની અંદર આપણે પ્રયોગાત્મક સંભાવના એટલે કે થિયોરેટિકલ પ્રોબેબિલિટી ની પ્રેક્ટિકલ પ્રોબેબિલિટી ની વાત કરી હતી ધોરણ 10 ની અંદર આપણે સૈદ્ધાંતિક સંભાવના એટલે કે થિયોરેટિકલ પ્રોબેબિલિટી અભ્યાસ કરવાનો છે હવે લેક્ચર 2 ની અંદર આપણે કેટલાક પરિણામો વિશે વાત કર્યા હતા બરાબર તો જ્યારે પાસો હોય તો પાસા માટે શક્ય કુલ પરિણામોની સંખ્યા આપણે લેતા હતા 6 ની n ઘાત બરાબર જો એક પાસો હોય બરાબર જો એક પાસો હોય તો આપણે લેતા હતા 6 ની 1 ઘાત તો પરિણામો બરાબર 6 જો બે પાસા હોય 6 ની 2 ઘાત શક્ય તમામ પરિણામો 36 જો ત્રણ પાસા હોય તો 6 ની 3 ઘાત શક્ય તમામ પરિણામો 216 બરાબર તો આપણે એક પાસાના પરિણામો વિશે વાત કરી તેના આગળ જો સિક્કો હોય બરાબર હવે સિક્કાને ઉછાળવામાં આવે તો આપણને ખબર છે કેટલા પરિણામો મળે બે પરિણામો બરાબર એક સિક્કાને ઉછાળવામાં આવે તો 2 ની n ઘાત એટલે કે 2 ની 1 ઘાત બરાબર 2 જો બે પાસાને ઉછાળવામાં આવે બે સિક્કાને ઉછાળવામાં આવે અથવા એક સિક્કો બે વાર ઉછાળવામાં આવે તો 2 ની 2 ઘાત બરાબર 4 ત્રણ સિક્કા ઉછાળવામાં આવે અથવા સિક્કો ત્રણ વાર ઉછાળવામાં આવે તો 2 ની 3 ઘાત બરાબર 8 પરિણામો લઈશું બરાબર તે જ રીતે પાસો સિક્કો પત્તા વિશે વાત કરી હતી તો પત્તા માટે કુલ પરિણામોની સંખ્યા આપણે લઈશું 52 બરાબર જો વર્ષની વાત કરી હોય વર્ષની અંદર સામાન્ય વર્ષ હોય
तो आपने दिवसों की संख्या लगी 365, जो लीप वर्ष हो तो दिवसों की संख्या लगी 366, बराबर। तेज रीते थेली मोती कोई यादचिक दड़ो पसंद करवाना हो, बराबर, थेली मोती कोई यादचिक दड़ो पसंद करवाना हो त्यारे कुल परिणामों की संख्या बराबर थेली में रहेला दरेक दड़ा नो सरवाड़ो, अथवा जो लखोटी हो तो दरेक लखोटी नो सरवाड़ो, बराबर। ये रीते थेली विषय बात करी, तेज रीते कोई महीनो हो तो ये प्रमाणे अपने महीना ना कुल दिवसों ने अपने कुल परिणाम तरीके लईशु, बराबर। हवे आगळ घटनाओ विषय बात करीशु नेक्स्ट लेक्चर नी अंदर।